नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 ना આજના ગણિતના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છે સ્વાધ્યાય 2.5 5 પાંચમા દાખલા તરફ આગળ વધી રહ્યા છીએ. તો કે અવયવ પાડવાના છે, એટલે કે અહીંયા આપણને કેટલાક પદ આપેલા છે એના આપણે અવયવ પાડવાના છે. ઓકે, પદ છે આપણે આ મુજબ છે કે 4x2 9y2 16z2 12xy नित्यसम कम्प्लीटली नहीं आवड़े त्यां सुधी तमे छे आ बधा विस्तरण करवाना अथवा तो अवयव पड़वाना छे एनी अंदर तमे छे आगळ वधी शकशो नहीं. तो अहीं जो अवयव पाड़वा माटे पहेला आपणे ए जोवुं पड़शे के आनी अंदर आपणे कोई पण नित्यसमनो उपयोग करी शकीए के नहीं. तो अहीं जो x नो वर्ग छे, y नो वर्ग छे, z नो वर्ग छे, पछी xy गुणाकारमां छे, yz गुणाकारमां छे, xz गुणाकारमां छे. तो आना परथी आपणने एक आइडिया आवे के आपणी पासे एवुं पद छे, एवुं नित्यसम छे के जेनो आपणे उपयोग करी शकीए. क्यो नित्यसम? तो के x प्लस y प्लस z नो आखा काउंस नो वर्ग बराबर x नो वर्ग प्लस y नो वर्ग प्लस z नो वर्ग प्लस 2xy प्लस 2yz प्लस 2xz. ओके, निशानी जे माइनस छे आपणे चेंजेस करी नाखशु. कई रीतना चेंज करशु अने तमने ख्याल छे के आपणे निशानी छे काउंस नी साथे लई लेता हता. ओके, હવે જો તમારે આગળ આ રીતના જ પદ છે, છ પદ છે કે એક પહેલા પદનો વર્ગ છે પ્લસ બીજા પદનો વર્ગ છે પ્લસ ત્રીજા પદનો વર્ગ છે પ્લસ બે એક્સ વાય વાળું પદ છે, એક વાય ઝેડ વાળું પદ છે, એક એક્સ ઝેડ વાળું પદ છે. ઓકે, તો આપણને છે આ રીતનું વિસ્તરણ આપેલું છે એના તરફથી તમારે આ બાજુ જોવાનું છે, એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ નો વર્ગ છે તમને મળી જશે. ઓકે, હવે કઈ રીતના કરીશું એ તો કે અહીંયા પહેલા પદનું વર્ગમૂળ લો, 4x નો વર્ગ 4x નો વર્ગ છે. ઓકે, તો અહીંયા જો 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. પૂર્ણાંક સંખ્યા છે ને 4, તો 2x નો શું થશે? વર્ગ થઈ ગયું 2 નો વર્ગ 4. x નો વર્ગ, x નો વર્ગ 4x નો વર્ગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ જોયો, અમુક વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે, અહીંયા x નો વર્ગ છે એ ખાલી x ને જ લાગુ પડે છે. અહીંયા x ની ઉપર જે 2 ઘાત છે એ કોના માટે છે? x ની માટે જ છે. અને અહીંયા જ્યારે વર્ગ છે એ શેનામાંથી લીધો છે? કાઉન્સની ઉપર વર્ગ લીધેલો છે. એટલે આ વર્ગ છે એ ચલની સાથે સાથે એના જે સહગુણક છે એને પણ લાગે છે, જે આપણે ઘાત અને ઘાતાંકની અંદર આવી ગયું છે કે જો કોઈ પણ બે સંખ્યા છે ગુણાકારથી જોડાયેલી હોય અને એની ઉપર વર્ગ હોય એટલે એ સંખ્યા છે બંનેને લાગુ પડશે, પહેલા પદ અને બીજા પદ. એવી જ રીતના અહીંયા પણ 2 નો વર્ગ કેટલો થાય? 4. અને x નો વર્ગ કેટલો થાય? x નો વર્ગ. અહીંયા પછી 4 નો વર્ગ થાય નહીં, સેપરેટ x નો જ વર્ગ છે. ઓકે, હવે અહીંયા જુઓ 3y નો વર્ગ પ્લસ 16 નો વર્ગમૂળ 4 અને z નો વર્ગ. ઓકે, તો આપણે છે ઘણી વખત જોતા હોય છે કે અહીંયા આપણી આગળ માઇનસ સંખ્યાનો વર્ગ પણ પ્લસ સંખ્યા થાય અને પ્લસ સંખ્યાનો વર્ગ પણ કેવો થાય? માઇનસ સંખ્યા. તો અહીંયા આપણને એવો પ્રશ્ન થાય કે મેડમ 9x 9y નો વર્ગ છે તો એ આપણે પ્લસ 3y નો વર્ગ લઈ શકીએ અને માઇનસ 3y નો વર્ગ લઈ શકીએ, બંને લઈ શકીએ. હવે નિશાની ઉપરથી આપણે ડિસાઈડ કરશું, નક્કી કરીશું કે પહેલું બીજું અને ત્રીજું આ 3 છે એમાંથી કયું પદ છે માઇનસ થશે. એકદમ ઈઝીથી આપણને ખ્યાલ આવી જશે કઈ રીતના. ઓકે, પહેલું સ્ટેપ તમે કરી લીધું કમ્પ્લીટ, ત્રણેય જે પહેલા પદ હતા એના વર્ગમૂળ લઈ અને એની માથે વર્ગ પણ નાખ્યો. રેડી, હવે આપણે જોવાનું છે કે પહેલું બીજું અને ત્રીજું ત્રણમાંથી કયું પદ છે માઇનસ છે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, x y નિશાની પ્લસ છે એટલે ત્યાં કોઈ આપણે ડિસ્ટર્બન્સ કરવાનું નથી. માઇનસ નિશાની ક્યાં છે? અહીંયા છે ને અહીંયા છે. ઓકે, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, એ બંને માઇનસ નિશાની છે માં બંનેમાં સામાન્ય કોણ છે? તો કે z. અહીંયા જુઓ છે z અને z z છે એટલે કેટલા ઉપર છે? ત્રીજા નંબરનું પદ આવડ ઉપર 16z નો વર્ગ બળ. ઓકે, તે બંને જગ્યાએ બંને પદ છે કેવા આવે છે? માઇનસ આવે છે. તો એનો મતલબ શું થાય કે z વાળું પદ હશે કેવું હશે? માઇનસ હશે. એટલે એનો મતલબ કે ત્રીજું પદ કેવું હશે? માઇનસ હશે. એટલે અહીંયા નિશાની કેવી આવે છે? માઇનસ થી 4z નો વર્ગ. આ બંને તો પ્લસ જ રહેશે. અહીંયા જો xy છે પ્લસ નિશાની આવે છે,
બસ આટલું આવડી ગયું એટલે કમ્પ્લીટ, બીજું કશું હવે કરવાનું નથી. હવે ખાલી એટલું જ કરવાનું, 12xy છે, 12xy ને તમારે ભાગ પાડવાના છે. તો હવે આપણે મધ્યમ પદને જ્યારે ભાગ પાડવા ત્યારે વિચારવું પડે, તો અહીંયા થોડું ડાયરેક્ટલી કરવાનો ટ્રાય કરીએ. પ્લસ નિશાની તો રાખવાની જ છે, પહેલું ને બીજું પદ છે તો આપણે એનો ગુણાકાર કરો છો. 3 2 6 અને 2 તો સામાન્ય આવશે જ, 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ એટલે 2, અને એને ગુણ્યા પહેલું પદ શું છે 2x, x વાળો પદ લઈ લો અને y વાળો પદ લઈ લો. જો જે થઈ જશે 12xy, 3 ગુણ્યા 2 6 6 2 ગુણ્યા 12 થઈ ગયું 12xy. આ પદ તો આપણું આવી ગયું. હવે એ રીતના ઓલું પદ બનાવીએ, ક્યુ પદ છે y અને z વાળું, તો કે 2 y વાળું પદ શું છે 3y, z વાળું પદ ક્યુ છે -4z. 4 3 12 12 2 24 y z, અને આગળ માઇનસ નિશાની, અહીંયા જો માઇનસ નિશાની છે, આવી જશે માઇનસ નિશાની. ઓકે ડન થઈ ગયું કમ્પ્લીટ. હવે જુઓ પ્લસ x z વાળો પદ છે, x શું છે આપણી પાસે 2x છે, એટલે કે 2 ગુણ્યા 2x અને -4z. 4 2 8 8 2 16 x z માઇનસ નિશાની, આવી ગયું કમ્પ્લીટ. એકદમ ઇઝી છે. સૌપ્રથમ તમારે આ દાખલાની અંદર શું કરવાનું છે, તો કે જે તમને પદ આપેલા છે એના વર્ગમૂળ લેવાના છે, પ્લસ માઇનસ પછી નક્કી કરશું કે ક્યુ પદ પ્લસ હશે ક્યુ પદ માઇનસ હશે. ઓકે વર્ગમૂળ લઈને માથે શું મૂકી દેવાનું, વર્ગ મૂકી દેવાનું, તો જ આપણું થશે બાકી થશે નહીં. ઓકે પછી જોઈ લેવાની નિશાની, આ બંને પદ છે એ કેવો છે માઇનસ છે, એ બંનેમાં કોમન ક્યુ પદ છે તો કે ત્રીજું ઝેડ વાળું, એ પદ કેવું હશે માઇનસ હશે, એટલે એ માઇનસ નિશાની મૂકી દીધી. પછી 2 ગુણ્યા 2 નું પદ અને બીજું પદ ગુણાકાર કરી જોવાનો, થાય છે કે ન થતું એમ. 3 2 6 2 12 xy આવું જોઈએ પાછું. 4 3 12 2 24 -4 24 yz થવું જોઈએ. બરાબર, જસ્ટ આપણે ખાલી શું કરીએ છીએ, અવયવ પાડવાના છે એટલે આખા પદના અલગ અલગ સ્વરૂપે આપણે લખીએ, અને પદના પણ શું લખીએ છીએ આપણે અવયવ લખીએ છીએ. રેડી, અવયવ લખેલું થયું, 4z 2x ને x અલગ પાડ્યું છે. આ રીતનું પદ આવી ગયું છે આપણી પાસે. આ નિત્ય શ્રમની મદદથી આપણે આમ લખી શકીએ, 2x + 3y પ્લસ, અહીંયા હું મોટો કૌંસ કરું છું કેમ કે આપણે નાના કૌંસની જરૂર અંદર પડે છે, -4z અને એનો વર્ગ. એટલે નિશાની છે માઇનસની, પ્લસ માઇનસ અંદર જવા દેશો એટલે શું થશે, 2x + 3y - 4z એટલે એનો વર્ગ. એટલે બે અવયવ આપણને મળે છે, જે બંને કેવા મળે છે, સમાન મળે છે. એટલે કે 2x + 3y - 4z 2x + 3y - 4z. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે, કંઈ છે નહીં. બીજું થોડુંક છે અહીંયા માઇનસ નિશાની કે પ્લસ નિશાની, જ્યારે માઇનસ આવતું હોય તો વિચારવાનું છે, બાકી વિચારવાની કોઈ પણ પ્રકારની જરૂર છે નહીં. ઓકે હવે આપણે એનાથી આગળના દાખલા તરફ આગળ વધીએ. બીજો દાખલો છે કે જેની રકમ છે આપણને શું આપેલી છે, તો કે 2x² + y² + 8z² - 2√2xy + 4√2yz - 8x છે. તો સેમ પ્રોસેસ અહીંયા આપણે જોઈ લેવાનું, પહેલાં જોઈ લીધું અહીંયા પહેલા પદનો વર્ગ છે, બીજા પદનો વર્ગ છે, ત્રીજા પદનો વર્ગ છે, પછી પહેલું બીજું પદ આવે છે, બીજું ત્રીજું પદ આવે છે, પહેલું ત્રીજું આવે છે. તો નિત્ય સમ ઓબ્વિયસ વાત છે, આ જ નિત્ય સમનો ઉપયોગ થશે. પહેલા પદનું વર્ગમૂળ લખો, તો કે 2 છે એ કેવી છે, પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પૂર્ણ વર્ગ સંખ્યા નથી તેનો મતલબ શું થશે, તો કે એનું વર્ગમૂળ ન નીકળે. પરંતુ 2 ને આપણે આ રીતના લખી શકીએ, વર્ગમૂળ 2x² લખી શકો કે ના લખી શકો, આ રીતના વર્ગમૂળ 2x² પ્લસ y² હવે ઓકે 8નું વર્ગમૂળ કાઢો છે, તો કે 8 છે પૂર્ણવર્ગ સંખ્યા નથી, નથી તો આને આ રીતના લખી શકો 8ને 4 ગુણ્યા 2. ઓકે 4નું વર્ગમૂળ કેટલું થાય 2, અને 2નું વર્ગમૂળ તો કે વર્ગમૂળ 2, તો 8નું વર્ગમૂળ આવું થશે 2√2 પ્લસ 2√2z અને આખાનો વર્ગ. ઓકે કમ્પ્લીટ સ્ટેપ. હવે ખાલી શું વિચારવાનું કે 3માં તો અહીંયા જો માઇનસ નિશાની આવે છે એટલે વિચારવાનું થશે ક્યુ પદ માઇનસ હશે, તો કે માઇનસ બંને પદ લઈ લો
एक्स वाय अने एक्स जेड वाला बने पद माइनस छे बने में सामान्य कौन छे तो के एक्स एनो मतलब एम कि एक्स वाला पद केवो छे माइनस हशे एटले कि आ पद केवो हशे माइनस हशे कम्प्लीट। हवे बे गुणिया पेलु पद અને બીજો પદ તો તમને આ પદ મળે છે જો ચેક કરો 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે 2 વર્ગમૂળ 2 xy અને માઈનસ નિશાની તો કે હા મને મળે છે તો એનો મતલબ એમ કે આપણે આ રીતે ને આ પદને આ રીતે લખી શકીએ છીએ જે શું થાય છે 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ સેમ પ્રોસેસ એવી રીતના આપણે લખીએ 2 ગુણ્યા બીજું પદ એટલે કે y અને ત્રીજું પદ 2 વર્ગમૂળ 2 z બેબે 4 વર્ગમૂળ 2 yz ઓકે હવે પાછું 2 ગુણ્યા પહેલું પદ અને ત્રીજું પદ આવી રીતના છે જો અહીંયા 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4 અને વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 એટલે 4 2 8 8 અને માઈનસ નિશાન x છે ઓકે થઈ ગયું કમ્પ્લીટ તો આને છે આપણે આ રીતના લખી શકીએ माइनस वर्गमूल बे एक्स प्लस वाय प्लस बे वर्गमूल टू जेड अने आखा काउंस नो वर्ग कोनी क्या हिसाब आपणे लखी शकीए छीए क्योंकि आपणी पासे नित्यसम छे एक्स प्लस वाय प्लस जेड नो वर्ग बराबर शुं थशे एक्स नो वर्ग प्लस वाय नो वर्ग प्लस जेड नो वर्ग प्लस टू एक्स वाय प्लस 2yz प्लस 2xz ओके હવે નિશાની છે આપણે જે લાગુ પડતી હોય એ પદને આપી દઈએ એટલે કે માઈનસ વર્ગમૂળ 2x પ્લસ y પ્લસ 2 વર્ગમૂળ 2z નો વર્ગ એટલે શું થશે તો કે માઈનસ વર્ગમૂળ 2x પ્લસ y પ્લસ 2 વર્ગમૂળ 2z અને બીજું પદ પણ બીજો અવયવ છે બંને અવયવ એના કેવા મળશે સરખા જ મળશે ઓકે તો જ્યારે આ રીતના આ નિત્યસમ એટલે કે આપણે છે ધોરણ 8 ની અંદર જે x + y ના આખા કૌંસનો વર્ગ હોય એના બરાબર x નો વર્ગ + 2xy + y નો વર્ગ થાય એટલે તો માઈનસ વાળું પદ હતું ત્યારબાદ છે x નો વર્ગ - y નો વર્ગ હતો ત્યાર ઉપરથી અવયવ પડવાનો હતો તે અને x + a અને x + b વાળા જે અવયવ હતા એની મદદથી આપણે વિસ્તરણ તરફથી અવયવ પાડી લીધેલા હતા અહીંયા નવમામાં આપણે અહીંયાથી શરૂઆત થાય છે કે જેથી અવયવ પાડવાના છે તો જેવી રીતના આપણે આઠમાની અંદર જે પ્રોસેસ કરતા હતા સેમ પ્રોસેસ આપણે આની અંદર પણ એ જ કરવાની છે સૌપ્રથમ જોઈ લેવાનું કે રકમ પરથી કે આપણને આની અંદર કયું નિત્યસમ લાગુ પડશે એ રીતનું સ્વરૂપ બનાવી લેવાનું ડાયરેક્ટ અવયવ પડી જશે તો અહીંયા જે તમારો સ્વાધ્યાય 2.5 હતો એનો જે પ્રશ્ન નંબર 5 હતો એ અહીંયા પૂરો થાય છે